આપણે જે કરવા માંગીએ છીએ તે કોઈપણ વ્યક્તિ માટે તે વ્યક્તિ ઈચ્છે છે એટલે નથી થતું તે એટલા માટે થાય છે કેમ કે તે તેના માટે જરૂરી ક્ષમતા મેળવે છે ક્ષમતા વિના હું ઈચ્છું છું કે આ થાય હું ઈચ્છું છું કે પેલું થાય બસ ખાલી સપના જ થશે જો જીવન બનવું હશે તો આપણે જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરવી પડશે અને આપણી ક્ષમતાઓ મૂળભૂત રીતે આપણે આપણા જીવનની દરેક પરિસ્થિતિમાં કેટલી બુદ્ધિપૂર્વક કાર્ય કરીએ છીએ તેના પર આધાર રાખે છે અને તે મૂળભૂત રીતે આપણું મગજ કેટલું સારી રીતે જોડાયેલું છે તેના પર નિર્ભર છે આ દેશમાં પ્રાચીન કાળમાં આ સંસ્કૃતિમાં મગજને કેવી રીતે તાલીમ આપવી મગજને શક્ય તેટલી તીવ્રતાથી કેવી રીતે તૈયાર કરવું તેની વિસ્તૃત વ્યવસ્થા હતી એવા લોકો છે એક બહુ જ સુંદર ઉદાહરણ છે જે ઓગણીસો ત્રીસના દાયકામાં બન્યું હતું તમે લોકોને લાંબા સમય સુધી મંત્રોચ્ચાર કરતા સાંભળ્યા હશે કદાચ મંદિરમાં અથવા ક્યાંક તમે લોકોને ઓમ ઓમ અને જાપ કરતા સુધી તો આ જાપનો ઉપયોગ મગજમાં ખૂબ મોટી રીતે જોડાણો બનાવવા માટે કરવામાં આવતો હતો કેમકે મગજમાં જે થાય છે તેના ઉપર તમે જે અવાજો વાપરો છો તેની બહુ મોટી અસર પડે છે તો આ મંત્રોની રચના એવી રીતે કરવામાં આવી હતી કે તેમાં ચોક્કસ ગણિત સામેલ હોય છે અને તે જ સમયે ચોક્કસ કવિતા પણ તેમાં સામેલ હોય છે ચોક્કસ સ્તરના સંચરિત ધ્વનિનો ઉપયોગ કરવાને કારણે તે તેમના મગજને એટલું જોડી નાખે છે કે તેમનામાં અસાધારણ યાદશક્તિ હોય છે જે લગભગ માનવીય રીતે રીતે અશક્ય છે સામાન્ય આધુનિક સમયમાં આપણે આ બાબતોને માનવીય રીતે અશક્ય ગણીએ છીએ આ અવાજોનો ચોક્કસ ઉપયોગ કરવાને કારણે તેમની પાસે તે પ્રકારની યાદશક્તિ હતી આવું થયેલું બે લોકો બનારસ ગયા જેઓ મિત્રો હતા તેઓ નદીમાં નાહી રહ્યા હતા અને તેઓ એકબીજાની સાથે વાતો કરતા હતા અને તે જ સમયે બિઝનેસ ડીલ કરી રહ્યા હતા તો એમ નક્કી કે એક બીજા મિત્રને બિઝનેસ કરવા પચાસ હજાર રૂપિયા આપશે તો ત્યાં જ મૌખિક રીતે તેઓએ એક કરાર કર્યો અને તેમ થયું અને થોડા વર્ષો પછી કોઈ લેખિત કાગળ ન હોવાને કારણે જ્યારે આ માણસે પૈસા પાછા માંગ્યા ત્યારે બીજા માણસે કહ્યું તે મને ક્યારેય આપ્યા જ નથી એવું કશું થયું જ નથી એટલે તે કોર્ટમાં ગયો જ્યારે તે કોર્ટમાં ગયો ત્યારે તેની પાસે કોઈ સાબિતી ન હતી તેણે કહ્યું મેં પૈસા આપ્યા હતા પણ તેની પાસે કોઈ પુરાવો ન હતો પછી જજે કહ્યું તમારે કોઈક પુરાવા લાવવા પડશે નહીં તો અમે તેના વિશે કંઈ નહીં કરી શકીએ પછી તેને યાદ આવ્યું કે જ્યારે તેઓ નદીમાં હતા ત્યારે તેમણે એક બ્રાહ્મણ પૂજારીને જોયો હતો જે તેમની નજીક સ્નાન કરી રહ્યો હતો તો તેણે બસ આ આશા કરી કે કદાચ અમે જે વાત કરી તે પૂજારીએ સાંભળી હશે અને હું તેમને સાક્ષી તરીકે લાવી શકું છું એટલે તે બનારસમાં એ માણસને શોધવા નીકળ્યો તેને તે માણસ મળ્યો પણ તેને ખબર પડી કે તે માણસ અંગ્રેજી નથી જાણતો અને તે નિરાશ થયો આ લોકો અંગ્રેજી ભાષામાં વાત કરતા હતા અને આ પૂજારી અંગ્રેજી ભાષા જાણતા ન હતા એટલે તેણે વિચાર્યું કે આનો કોઈ ફાયદો નથી પછી બ્રાહ્મણે તેનું કારણ પૂછ્યું પછી તેણે તેમને કહ્યું જો ચાર વર્ષ પહેલા અમે સ્નાન કરી રહ્યા હતા અને તમે પણ ત્યાં મને આશા હતી કે હું તમારો સાક્ષી તરીકે ઉપયોગ કરી શકું છું બ્રાહ્મણે કહ્યું ઠીક છે તમે જે કહેલું તે હું પુનરાવર્તિત કરી શકું છું તમે બંને જે પણ વાતચીત કરી હતી તે અંગ્રેજી ભાષા જાણતો નથી પણ તેણે પહેલા લોકોએ કીધેલા દરેક શબ્દનું પુનરાવર્તન કર્યું તેને પેલા લોકોએ ઉચ્ચારેલો દરેક અવાજ યાદ હતો તે તેનો અર્થ કે ભાષા જાણતો ન હતો પણ તે પેલા લોકોએ કહેલા દરેક શબ્દનું પુનરાવર્તન કરી શક્યો અને તેને કોર્ટમાં લાવવામાં આવ્યો અને તે કેસ જીતી ગયો તો જો આપણે આ આંતરિક પરિસ્થિતિને યોગ્ય રીતે હેન્ડલ કરીએ તો જ આપણી યાદશક્તિ અને વસ્તુઓ કરવાની આપણી ક્ષમતાને ઘણી મોટી રીતે વધારી શકીએ અને કરવા જેવી એક સરળ વસ્તુ જો તમે બધા તૈયાર હોવ તો આપણે તેમાં ઘણા વધુ પગલા સમાવેશ કરી શકીએ પરંતુ એક સરળ શરૂઆત એ છે કે માત્ર સ્થિર બેસો તમે જોશો તમારી સમજવાની અને મગજનો ઉપયોગ કરવાની ક્ષમતામાં ઘણો વધારો થશે તો હું ઈચ્છું છું કે તમે આ સમજો તમે જે પણ જુઓ છો સાંભળો છો સૂંઘો છો ચાખો છો અને સ્પર્શ કરો છો તે બધું રેકોર્ડ કરવામાં આવે છે તમારી યાદશક્તિની સમસ્યાઓ માત્ર જ્યારે તમને તેની જરૂર હોય છે ત્યારે તેને પાછા લાવવાની તમારી ક્ષમતા છે રેકોર્ડિંગની કોઈ સમસ્યા નથી તે બધું જ રેકોર્ડ કરી રહ્યું છે પણ તમને જે જોઈએ ત્યારે યાદ આવતું નથી જો તમે આ યાદ કરવા માંગતા હોવ તો કંઈક બીજું યાદ આવી જાય છે તો તે માત્ર સ્પષ્ટતાનો પ્રશ્ન છે મેમરીનો નહીં મેમરી એટલે ધારો કે જો આપણે કહીએ કે આ ફોનમાં મેમરી ઓછી છે તો તેનો અર્થ શું છે તેની રેકોર્ડ કરવાની ક્ષમતા મર્યાદિત છે ખરું કે નહીં જો હું બે દબાવું અને પાંચ આવે તો તેનો અર્થ શું છે ખરાબ મેમરી કે ખરાબ કીબોર્ડ ખરાબ કીબોર્ડ તો આ ખરાબ કીબોર્ડનો પ્રશ્ન છે આ ખરાબ મેમરીનો પ્રશ્ન નથી આ ખૂબ જ મહત્વનું છે કે તમે બે ને બે કહો પાંચ નહીં છે ખરાબ કીબોર્ડનો મેમરીને ઠીક કરવાનો પ્રયાસ કરશો તે બહુ સરસ છે તમે તમે જે જુઓ છો તે બધું રેકોર્ડ થાય છે સાચો નંબર કરી શકતા નથી બસ જ સમસ્યા છે ખરું ને તો આ મેમરીનો પ્રશ્ન નથી આ સ્પષ્ટતાનો પ્રશ્ન છે એટલે આપણે સ્પષ્ટતા પર કામ કરવું પડશે તો શું છે જે આપણને મનની સ્પષ્ટતા આપે છે પહેલી વસ્તુ એ છે કે આપણી સ્પષ્ટતા પોતે જ સારી ન હોય તો સરળ બાબત એ છે કે વસ્તુઓને અમુક ચોકસાઈથી હેન્ડલ કરવી આ હઠ છે તમારા પગ ક્યાં હોવા જોઈએ નહીં આ રીતે તમારા હાથ ક્યાં હોવા જોઈએ આ રીતે આ યોગ્ય નથી બસ આ બધું ગોઠવવામાં મારું માથું નીચે જોઈ રહ્યું છે ઓહ આમ નહીં આમ ચોકસાઇ હવે તમે નીચે આવો જ્યારે તમે બેસો ત્યારે તમે આ જુઓ ઠીક છે તમારું પેન્ટ કેવી રીતે હોવું જોઈએ તમારું પુસ્તક તમારું પુસ્તક ક્યાં હોવું જોઈએ તમારી પેન ક્યાં હોવી જોઈએ આ ક્યાં હોવું જોઈએ બસ પ્રેક્ટિસ કરો દરેક નાની વસ્તુ સાથે બસ તમારી પ્રવૃત્તિમાં ચોકસાઈ લાવો તે તમારા મગજમાં પણ થશે તમે જોશો પછી જો હું આ કહું તો તે નંબર બે પર જશે તે પાંચ પર નહીં જાય એટલે હવે તે મૂંઝાઈ જશે તેથી તેને ધીમે ધીમે સંભાળો બે ત્રણ એક બે અહીં છે ત્રણ અહીં છે એક અહીં છે તમે બસ તમારા રૂમમાં જાઓ બધું કેવી રીતે હોવું જોઈએ તમે બસ તમારા જીવનમાં તેવી ચોકસાઈ લાવો જે તમે આસન સાથે કરી રહ્યા છો તમે જોશો ધીમે ધીમે મન એકદમ સ્પષ્ટ થઈ જશે તે દરેક બાબતમાં ચોક્કસ બની જશે આ સરળ પ્રેક્ટિસ છે જે તમારે કરવાની છે આ ક્ષણથી જ જ્યારે તમે ઉભા થાવ તમે બેસો જ્યારે તમે ચાલો અને જ્યારે તમે અહીંથી બહાર જાઓ તમારે આ રીતે જોવાનું છે કેવી રીતે જેમ કે તમે મત્સ્યન્દ્રાસનમાં કરો છો આમાં કેટલી કોલમ છે બધાને ગણવાનો પ્રયત્ન ના કરો પહેલી હરોળને જો તમે બસ આમ જોશો ઓહ આ પાંચ કોલમ છે તમારે બસ આ રજીસ્ટર કરવું પડશે પાંચ કોલમ એક વાસણ એક બેસવાનો પથ્થર એક મોટો પથ્થર એક તળાવ બીજા ત્રણ બીજા ચાર કોલમ એક દરવાજો કેટલું ઊંચો લાગે છે બાર ફૂટનો બસ આટલું કરો બધા સાથે અહીંથી ત્યાં સુધી કેટલા પગથિયા એક બે એમ નહીં ઘણું ઓહ તમે ત્રણ પગલા ભરો પછી ઠીક છે બીજા ત્રણ પગલા પછી બીજા ત્રણ બીજા ત્રણ પછી બીજા ત્રણ ઉમેરાય છે થોડા દિવસો પછી અગિયાર ગણો અથવા ચાર ગણો અથવા પાંચ ગણો આ જ રીતે વિચાર્યા વગર તમારે ધીમે ધીમે ચાલવું જોઈએ ઠીક છે મને લાગે છે કે હું બાર પગલા ચાલ્યો આ યોગ છે આની અસર સમયાંતરે પોતાની રીતે જ થશે પરંતુ હમણાં આપણે ઉતાળમાં છીએ તેથી તે કરવા માટે તે ચોકસાઈને લાવવા માટે તમારા મનનો ઉપયોગ કરો જે ચોકસાઈ તમે તમારા શરીરમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો તે તમારા મનમાં પણ લાવો મનને શરીરનું અનુકરણ કરવા દો તમે જોશો કે સ્પષ્ટતા સ્વાભાવિક રીતે આવશે મેમરી સમસ્યા નથી એમ પણ બધું જ રેકોર્ડ થઈ રહ્યું છે હું હમણાં તમારી સાથે દુર્વ્યવહાર કરીશ બહુ ખરાબ રીતે દુર્વ્યવહાર કરીશ તેને ભૂલવાનો પ્રયાસ કરો ભૂલશો તમે તેને તમારું આખું જીવન યાદ રાખશો હા કે ના તો તમારી મેમરી બહુ સારી છે પણ તમે બસ ખરાબ શબ્દો યાદ રાખો છો જો તમે તમારા મનનો આ રીતે ઉપયોગ કરશો તો તે એક એવું બની જશે કે તમે તેની પાસે જે ઈચ્છો તે કરાવી શકશો તમે જોશો કે ધીમે ધીમે મન ખૂબ જ સ્પષ્ટ થઈ જશે જ્યારે તમારું મન એક ચિત્ત હોય ત્યારે તે એક શક્તિશાળી સાધન છે આ એવું કંઈક છે જે તમે તમારી અંદર કરો છો જેથી તમે મનની પાછળ સરકી શકો જો આપણે જાણી લઈએ કે અરીસા પાછળ કોણ છે તો આપણે બધું જ બદલી શકીએ છીએ